નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં વિષય ગણિતમાં પ્રકરણ તેર છે ઘાત અને ઘાતાંક આ પ્રકરણની આપણે થિયરી છે તે આગલા વિડીયોમાં જોઈ પણ હતી સમજી હતી અને તમે લખી પણ હશે તો હવે અહીં પ્રશ્ન એક શું કહે છે સ્વાધિમાં કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા છે એ પૂરવાની છે તો હવે શું પહેલી ખાલી જગ્યામાં શું કહે છે જો કે દસનો પાંચ વખત ગુણાકારને ટૂંકમાં ઘાત સ્વરૂપે કેમ લખાય હવે દસનો પાંચ વખત ગુણાકાર એટલે દસ પહેલાં તો દસનું કીધું છે એટલે દસ લખવાનો પાંચ વખત એટલે એની પાંચ ઘાત એટલે દસની એટલે દસની પાંચ ઘાત થશે હવે એ જ રીતના બીજી ખાલી જગ્યામાં શું કીધું છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ને ટૂંકમાં ઘાત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય હવે બે છે આધાર શું છે એનો બે હવે કેટલી વખત છે ચાર વખત છે એટલે શું લખાશે બેની ચાર ઘાત તો અહીંયા બીજામાં શું લખશું બેની ચાર ઘાત ત્યારબાદ હવે જોઉં પ્રશ્ન ત્રણ હું તમને હાલતા શીખવાડતી જ ક્લાસમાં કે વર્ગ ઘન કે રીતના કરવાનો પાંચનો વર્ગ એ રીતના મેં તમને પચાસ સુધી વર્ગ કરાવેલા હતા તો જો અહીંયા આવેલું જ છે પાંચનો વર્ગ તો પાંચનો વર્ગ છે એને કેમ લખાય તો પાંચ અને ઉપર બે કરવાના એટલે કે પાંચનો વર્ગ એ રીતના ચોથું શું કહે છે સાતનો ઘન તો સાતનો ઘન સાત કરી અને એની ઉપર ત્રણ લખવાના રહેશે એટલે સાતનો ઘન ત્યારબાદ પાંચમો દાખલો છે તેમાં શું કહે છે પાંચમી ખાલી જગ્યામાં કે ત્રણની બાર ઘાતમાં આધાર શું છે તો આ નીચે હોય ને એને આધાર કહેવાય એટલે શું લખશું અહીંયા ત્રણ ત્યારબાદ ખાલી છઠ્ઠી ખાલી જગ્યા ચારની આઠ ઘાતમાં ઘાતાંક ખાલી જગ્યા છે તો ઉપરો એને ઘાતાંક એટલે કે આઠ અહીંયા શું લખીશું આઠ ત્યારબાદ હવે સાતમું છે બેની ચાર ઘાત તો શું કરવાનું બે બેને ચાર વખત લખી અને એનો ગુણાકાર કરવાનો આ રીતના ખબર ન પડે તો તો બે બે ચાર ચાર દુ આઠ અને આઠ દુ સોર થશે તો બેની ચાર ઘાત કેટલી થાય સોળ ત્યારબાદ હવે આઠમો શું કીધું છે કે બેની તન ઘાત અને તનની બે ઘાતમાં ખાલી જગ્યાની કિંમત વધુ છે તો જોઈ લેવાનું કેની કિંમત વધુ છે તો બેની ત્રણ ઘાત કીધીશ એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે તો બે બે ચાર અને ચાર દુ આઠ આ બેની ત્રણ ઘાત થઈ હવે તનની બે ઘાત કહીએ એટલે તનને બે વાર ગુણવાના તો તન તેરી નવ તો કેની વધારે થાય તો કે એને એટલે અહીંયા કેની થશે તો કે ત્રણની થાય તો ત્રણની બે ઘાત છે એ વધુ છે ત્યારબાદ શું કહે છે નવમાં બેની આઠ ઘાત અને આઠની બે ઘાતમાં કિંમત કેની ઓછી છે તો બેની આઠ ઘાત કરવાની બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે આ રીતના થાય એને આઠ વાર કરવાના રહેશે બે 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 ગુણ્યા ગુણ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આ રીતના થાય બે બેની આઠ ઘાત કરીએ તો કેટલી થાય છે બેની બેની આઠ ઘાતમાં બે બે ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ થશે અને

તો કેની ઓછી છે એમ તમને કીધું છે તો હવે તમારા અહીંયા જવાબમાં આવશે આઠની બે ઘાત કેમ કે એ ઓછી છે ઓની તો બસો છપ્પન આવીના ચોસઠ જ આવી એટલે અહીંયા જવાબમાં શું આવશે આઠની બે ઘાત જવાબ થશે ત્યારબાદ દસમો દાખલામાં શું કહે છે કે બેની તન ઘાત અને તનની બે ઘાત એની કિંમત કેટલી થાય હવે શું કીધું છે બેની તન ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે આમ થાય તો બે ચાર ચાર દુ આઠ હવે તનની બે ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ નવ ત્યારબાદ આઠ અને નવ નો ગુણાકાર કરવાનો એટલે 9 બોતેર થશે અહીંયા શું થશે એનો જવાબ બોતેર ત્યારબાદ હવે શું કહે છે અગિયારમાં બે એન બરાબર બત્રીસ હોય તો એન બરાબર ખાલી જગ્યા થાય હવે બે એન બરાબર બત્રીસ કીધું છે તમને એટલે કે જ્યાં સુધી તમારે બત્રીસ ન આવે ત્યાં સુધી જોવાનું કે કેટલા થાય ત્યારે એનની કિંમત તમને મળી જશે તો બે બે ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ અને સોળ દુ બત્રીસ તો એક બે ત્રણ ચાર ને પાંચ ત્યાં એન બરાબર શું હોઈ શકે પાંચ બેની પાંચ ઘાત કરીએ તો છે બત્રીસ થશે એટલે બે લખવાની જરૂર નથી પણ ખાલી પાંચ લખશો તો પણ ચાલશે કેમ કે બે તમને આગળ લખેલા આપ્યા છે એટલે જ એન બરાબર આવશે પાંચ ત્યારબાદ છે હવે ત્રણની ચાર ઘાત કીધી છે તો ત્રણની ચાર ઘાત તમે કરશો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એવી રીતના તમે કરશો એટલે જવાબમાં તમને મળશે એક્યાસી ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ અને સત્યાવીસ તેરી એક્યાસી અહીંયા જવાબમાં લખશું એક્યાસી ત્યારબાદ હવે તમને કીધું છે કે બેની બે ઘાત અને ત્રણની ત્રણ ઘાત એનો ગુણાકાર કરીને જવાબ લખવાનો બેની બે ઘાત એટલે ચાર થાય બે બે ચાર અને ત્રણની ત્રણ ઘાત એટલે ત્રણ તેરી નવ અને નવ તેરી સત્યાવીસ હવે સત્યાવીસ ગુણ્યા ચાર કરવાના એટલે જવાબમાં આવશે માઇનસ એકસો ને આઠ ત્યારબાદ એક એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની બે ઘાત કીધું છે એટલે એક પોઈન્ટ પાંચ દસની બે ઘાત એટલે દસ ગુણ્યા દસ એટલે સો થાય એક પોઈન્ટ પાંચ ગુણ્યા સો કરીએ એટલે જવાબમાં તમને મળશે એકસો ને પચાસ પછી પંદરમું છે એમાં શું કીધું છે કે એની એમ અને એની એન બેમાં આધાર સરખા છે એટલે એ એક જ વાર લખવાનો અને એમ ઘાત અને એન ઘાત આ રીતના તમારે પંદરમામાં લખવાનું રહેશે ત્યારબાદ સોળમું છે અહીંયા ગુણાકાર કીધો છે એટલે અહીંયા વત્તાની નિશાની આવે એટલે એની એમ વત્તા એન ઘાત થશે અને સોળમું છે સોળમાં શું કહે છે કે એની એમ અને એન ઘાત તો એમાં ગુણાકારની નિશાની છે એટલે સોરી કાઉસની બાર છે એટલે એની એમ અને એન એમ છે એ અંદર છે કાઉસની અને એન છે બાર છે એટલે બંનેનો ગુણાકાર કરવાનો એટલે એની એમ અને એન ઘાત ત્યારબાદ સત્તરમો દાખલો છે એમાં શું કહે છે કે એ ગુણ્યા બીની એમ ઘાત તો હવે એને છૂટું પાડવાનું છે તો અહીંયા શું કરીએ તો કે એની એમ ઘાત અને બીની એમ ઘાત આ રીતના થશે એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત ત્યારબાદ અઢારમું છે એમાં શું છે તો કે એ અને બી કાંસની બાર એમ ઘાત તો એમાં પણ એમ જ કરવાનું એની એમ ઘાત છેદમાં બીની એમ ઘાત આ રીતના છૂટું પાડવાનું રહેશે ત્યારબાદ ઓગણીસમું છે એમાં શું કહે છે કે એની જીરો ઘાત એની જીરો ઘાત એટલે એક થાય કાંઈ ન હોય તો શું મૂકવાનું એક ત્યારબાદ બાવનસો સત્યાસી એટલે કે પાંચ હજાર બસો સત્યાસી પોઈન્ટ પિસ્તાલીસને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતના લખાય તો તમે દસની ત્રણ ઘાત છે એ કરશો એટલે જવાબ તમને મળી જશે એટલે અહીંયા લખવાનું પાંચ પોઈન્ટ બે હજાર અઠ્યાવીસ હજાર સાતસો પિસ્તાલીસ ગુણ્યા દસની ત્રણ ઘાત આ રીતના છે તમે લખશો એટલે તમને જવાબ છે એ મળી જશે ત્યારબાદ હવે પ્રશ્ન એક છે ખાલી જગ્યા એ તમારો પૂર્ણ થાય છે હવે પ્રશ્ન બે આવ્યા એમાં શું કહે છે કે કૌશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ને ખાલી જગ્યા છે એ પૂરવાની છે તો અહીં પહેલાં ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એવી રીતના ચાર વાર આપેલું છે તો ત્રણની કેટલી ઘાત થશે ચાર ઘાત થાય પછી છના વર્ગને કેમ લખાય હમણાં ઉપર જ આપણે આવ્યું હતું છ અને બે આ રીતના લખાશે પછી દસનો ઘન તો દસ કરી અને ત્રણ લખવાનું પછી ચારની અઢાર ઘાતમાં આધાર તો કે ચાર ત્યારબાદ પાંચની ત્રણ ઘાતમાંની કિંમત ખાલી જગ્યા થાય પાંચની ત્રણ ઘાત એટલે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પચું પચું પચીસ અને પચીસ પીચા એકસો ને પચીસ માટે જવાબ આવશે એકસો પચીસ હવે ચારની ત્રણ ઘાત અને ત્રણની ચાર ઘાત એમાંથી મોટું કયું છે એ જોવાનું તો અહીંયા ચોકે ચોકે સો ને સો ચોસઠ થાય ચારની એકસો ને આઠ તમારે થશે એટલે તમારે જવાબમાં ત્રણની ચાર ઘાત છે એ તમારે મોટી થશે ત્યારબાદ હવે ત્યારબાદ સાતમું શું કીધું છે કે ત્રણની બે ઘાત અને બેની ચાર ઘાત છે એનો ગુણાકાર કરવાનો ત્રણની બે ઘાત એટલે નવ થાય અને બેની ચાર ઘાત એટલે બે બે ચાર ચાર દુ આઠ અને આઠ દુ સોળ એટલે કે સોર ગુણ્યા નવ કરવાના એટલે સોળ નવા એકસો ને ચુમ્માલીસ થશે અહીંયા ત્યારબાદ પાંચસો બારની જીરો ઘાત એટલે શું આવે અહીંયા એક થશે હવે એનો વર્ગ અને બી નો ઘન અને ખાલી જગ્યા એક જ છે તો હવે બીનો ઘન આપણે આગળ લઈ લઈએ અને એનો વર્ગ પાછળ લઈ લઈ બે એક જ કહેવાય એટલે બીનો ઘન અને એનો વર્ગ એ એક જ કહેવાશે ત્યારબાદ દસમો દાખલો છે એમાં શું કહે છે બે ની ચાર ઘાત અને ખાલી જગ્યાની કિંમત એક જ થાય એટલે બે ની ચાર ઘાત બે બે ચાર ચાર દુ આઠ અને આઠ દુ સોળ અહીંયા સોળ થાય તો અહીંયા જોઈ લેવાનો આઠનો વર્ગ છે એ તો ચોસઠ થાય તો ચારનો વર્ગ છે ચારની ચાર ઘાત છે એ તો વધી જાય ચોકે ચોકે સોળ સોળ ચોખું ચોસઠ એમને વધી જાય તો ચારનો વર્ગ થાય તો ચારનો વર્ગ એ સોરથ થાય અને બેની ચાર ઘાત એ સોરથ થશે માટે જવાબમાં આવશે અહીંયા ચારનો વર્ગ ત્યારબાદ અગિયારમું છે કે એમની ચાર ઘાત બરાબર એક્યાસી હોય તો એમ બરાબર ખાલી જગ્યા થાય તો એ એમ કેને ચાર ચાર વખત ગુણીએ તો એક્યાસી થાય એ રીતના જોવાનું હોય તો બે ને ચાર વખત ગુણીએ તો બે બે ચાર ચાર દુ આઠ અને આઠ દુ સોળ બત્રીસ એ પણ આવતું નથી તો ત્રણ ને ચાર વાર ગુણીએ તન તેરી નવ નવ તેરી સત્યાવીસ અને સત્યાવીસ ગુણ્યા કરીએ એટલે જવાબમાં આવશે તમારે એક્યાસી એટલે જવાબ અહીંયા મળશે ત્રણ એટલે ત્રણની ચાર ઘાત આપણે કરશું એટલે જવાબમાં મળશે એક્યાસી પછી માઇનસ બેની પાંચ ઘાત માઇનસ બે એને પાંચ વાર ગુણવાના એટલે તમારે જવાબમાં મળશે બત્રીસ બે બે ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ અને સોળ દુ બત્રીસ ત્યારબાદ હવે શું કહે છે જીરો પોઈન્ટ પંદર ગુણ્યા દસની બે ઘાત ઝીરો પોઈન્ટ પંદર ગુણ્યા દસની બે ઘાત કરવાની એટલે દસ ગુણ્યા દસ એટલે સો થાય એટલે જીરો પોઈન્ટ પંદર ગુણ્યા સો કરશો એટલે જવાબમાં મળશે ખાલી પંદર ત્યારબાદ બેની આઠ ઘાત તો બે બે ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ અને સોળ દુ બત્રીસ એ રીતના તમારે આઠ વખત બેનો ગુણાકાર કરવાનો છે આઠ વખત ગુણાકાર કરી એટલે જવાબમાં મળશે બસો ને છપ્પન ત્યારબાદ હવે શું કહે છે બેની ત્રણ ઘાત અને બેની બે લખવાનો આધારે હોવાથી બે અને ત્રણનો અને બેનો શું કરવાનું હોય અહીંયા સરવારો કરવાનો હોય એટલે બે અને કાઉ ત્રણ વત્તા બે એટલે બેની પાંચ ઘાત થશે આ રીતના તો જવાબમાં મળશે બેની પાંચ ઘાત ત્યારબાદ હવે ત્યારબાદ ત્રણની ત્રણ ગુણ્યા બે એટલે દુ છ થાય એટલે ત્રણની છ ઘાત અહીંયા શું આવશે ત્રણની છ ઘાત ત્યારબાદ સત્તરમાં શું કહે છે કે પચીસની 0 ઘાત પચીસની ઝીરો ઘાત એટલે અહીંયા કંઈ હોય નહીં એટલે અહીંયા શું આવશે એક ત્યારબાદ માઇનસ એકની સત્તર ઘાત એટલે માઇનસ એકની ગમે એટલી ઘાત કરો એને એ જ રહે છે ત્યારબાદ ઓગણીસમું શું કહે છે ત્રણ હજાર સાતસો પંચ્યાસી એની જીરો ઘાત તો અહીંયા શું આવે એક જ એની કંઈ ઘાત નથી એટલે એક લખવાનું ત્યારબાદ વીસમું છે એમાં શું કહે છે સત્યાસી સત્યાવીસ પોઈન્ટ પિસ્તાલીસને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય છે અહીંયા શું કરવાનું બે પોઈન્ટ તોતેર પિસ્તાલીસ ગુણ્યા દસ આ રીતના છે તમે લખી શકશો તો અહીં તમારો પ્રશ્ન બે છે એ પૂર્ણ થાય છે આ વિડીયોમાં આપણે પાર્ટ વનમાં પ્રશ્ન એક એટલે કે ખાલી જગ્યા અને પ્રશ્ન બેમાં વિકલ્પ છે તે જોયા હતા હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન ત્રણ છે ત્યાંથી આપણે જોઈશું તો આ તમે તમારી સ્વદેપોથીમાં જવાબ સહિત બધો લખી નાખજો થેન્ક યુ